જામનગરમાં જાણીતી આશિકા બ્રાન્ડની સ્લીપવેલ અગરબત્તીની ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચાતી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સૌપ્રથમ કંપનીના હોદ્દેદારોને ખબર પડતા તેઓએ અમદાવાદના પ્રાઇવેટ ડિટેક્ટિવ અભિષેકને રાખીને તપાસ સોંપી હતી. સમગ્ર મુદ્દે ડિટેક્ટિવ અભિષેક રામીએ શોધખોળ કરી ડુપ્લિકેટ અગરબત્તી બનાવનારનું સરનામું શોધી કાઢ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરી ઉદ્યોગનગરના ખાખીનગરમાં ધામ અગરબત્તી નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં ડુપ્લિકેટ સ્લીપવેલ અગરબત્તીના 40 કાર્ટૂન, 3500 લૂઝ બોક્સ તથા 23 સેમ્પલ પેકેટ સહિત કુલ રૂપિયા 1,65,184નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે ધર્મેન્દ્ર રજનીકાંત શાહ નામના વેપારી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબત યુટ્યુબ ચેનલ કે જેના 28,000થી વધુ સબસ્ક્રાઇબર્સ છે ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબતનું ફેસબુક પેજ કે જેના પર 45,000થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000થી વધુ ફોલોઅર્સ છે અને વેબસાઇટ કે જેના 20,00,000થી વધુ વિઝિટર્સ છે ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબતના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000થી વધુ મેમ્બર્સ છે ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. જામનગરમાં કોરોનાનો ઊંચો મૃત્યુદર કોઈ પણ રીતે ઘટી રહ્યો નથી. શહેરમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના 37 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોના સામે 66 દિવસ સુધી ઝઝૂમનાર પત્રકાર ઇકબાલ અઘામનું મૃત્યુ થતાં પત્રકાર જગતમાં શોક ફેલાયો છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 64 કેસ તથા એ ઉપરાંત જિલ્લામાં વધુ 26 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લામાંથી કોરોનાના 115 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના સંક્રમણને કારણે હજુ સુધી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઈ નથી, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં ઘટાડા સાથે બોર્ડની પરીક્ષા મોડી લેવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઘોષણા કરી છે કે આવતા વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 21 મેથી શરૂ થશે. ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ જૂનમાં લેવામાં આવશે. હાથરસમાં દલિત યુવતીના ગેંગરેપ અને હત્યાના બનાવથી સમગ્ર દેશ હચમચી ગયો છે. હાલ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ મુદ્દે નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર મુદ્દે તપાસ થઈ રહી છે, તેમજ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલી રહી હોવાથી આ મુદ્દે કોઈ નિવેદન આપી ન શકાય. તેમણે આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ એવી વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડ પછી ભાજપે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહને બંગડીઓ મોકલી હતી. અત્યારે એવી જ ઘટના મુદ્દે સ્મૃતિ ઈરાનીની ચૂપકીથી રાજકારણ ગરમાયું છે.